ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો આજના ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીની અંદર ધોરણ આઠ જોઈએ તો એમની અંદર આપણે આગલા વિડીયોની અંદર શું જોયેલું હતું તો આપણે આગલા વિડીયોની અંદર ઝૂમો ભિસ્તી જે આપણે ત્રણ નંબરનો પાઠ છે એ આપણે જોયેલો હતો એને આપણે અધૂરો છોડેલો હતો બોધકથા છે એમાંથી આપણને કંઈક જાણવા મળે છે તો ઝૂમો ભીસ્તી તો એક પાડા અને માણસની જે મિત્રતા છે એના વિશેનો આ એક પાઠ છે એક બોધકથા છે તો એને આપણે જોઈશું તો બધા પાઠ્યપુસ્તક સાથે લઈને બેસે એમની અંદર આપણે ક્યાં પહોંચેલા હતા તો આપણે જોયું હતું કે જુમો જે છે એ એક ઝૂંપડામાં રહેતો હતો નાનપણમાં તે લક્ષાધિપતિ હતો એટલે કે લાખો પતિ હતો તો ત્રણ ઝૂંપડા હતા તો એકમાં પાડાને બાંધતો એકમાં પોતે રહેતો અને એક ઝૂંપડામાં જે છે તેમાં તે ઘાસ ભરતો શા માટે તો કે વેણુંને ખાવા માટે તો આપણે ત્યાં સુધી જોયેલું હતું કે જુમાને વેણુ પ્રત્યે ખૂબ પ્રેમ હતો હવે પછી અધૂરો જ્યાંથી છોડેલો છે ત્યારથી દસ નંબરના પેજ ઉપર આપણે જોઈએ તો છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળેલા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા એક દિવસ સવારે પાંચ વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નહીં જુઓ પ્રાણી છે છતાં એને કેટલી ભાન છે વેણુને એમ હતું કે મારો પાડો જે છે તે થોડું ઘણું ચરશે બહાર ચરે તો એમનું પેટ ભરાય પણ વેણું જે છે તો એમણે ઈશારાથી ના પાડી જુમાને કે બહાર ફરતાં ફરતા ખાવું એ ગૃહસ્થાયના લક્ષણ નથી એ આપણને પણ લાગુ પડે છે તો આપણે પણ બહાર ફરતા ફરતા ક્યારેય ખાવું નહીં એક જગ્યાએ બેસી અને ઘરમાં બેસી અને જમી લેવું આટા મારતા મારતા કોઈ પણ કાર્ય કરવું નહીં એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાવું એમ સ્પષ્ટ સંભળાવી દે એ બોલી નહીં શકતો હોય પણ એના ઈશારાથી તે પોતાના માલિકને સમજાવી દેતો હશે અંતે ઝૂમો થાક્યો ચાલ ત્યારે ઘેર જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ પડી ગઈ છે વિજય થયો હોય તેમ પાડો આણંદમાં રણક્યો પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતો તે ચાલ્યો જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો જો જો હવે પાછુંવાળું કે દોડવાનું છે જુમાએ મોટેથી ઠપકાથી બોમ પાડી કોને તો વેણુને તો વેણું છે તે આગળ આગળ દોડ્યો જાય છે અને મશ્કરી મજાક કરતા હોય એમ બંને ચાલ્યા જાય છે તો વેણું આગળ દોડે છે તો જુમો પાછળથી બૂમ પાડે છે અને ખીજાઈને બૂમ પાડે છે જો જો હવે પાછુંવાળું જો કે દોડવાનું છે એવી રીતે એમને પૂછે છે પણ તે પહેલાં વેણું તો રસ્તે ચડી ગયો હતો રસ્તામાં આડે રેલવેની સડક હતી જરા કૂતાવાળેથી ચાલતા પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો જો પોતાના માલિકથી આગળ જતો રહ્યો છે દોડતા દોડતા રેલવેની સડક આવે છે આડી અને ઝૂમ સોરી વેણું જ્યારે દોડવા જાય છે ત્યારે રેલવેના જે બે પાટાની વચ્ચે વેણુનો પગ જે છે તે ફસાઈ જાય છે પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ એટલે કે નિષ્ફળ ગયો ધબ દઈને નીચે બેસી ગયો અને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો જુમો પાછળ હતો તે શ્વાસ ભેર દોડ્યો તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો પણ બધું જ વ્યર્થ ખૂબ મહેનત કરી એણે પોતાના પાડાના પગને કાઢવાની ખૂબ જ મહેનત કરી પણ પાડાનો પગ જે છે તે નીકળ્યો નહીં મચોડવો એટલે કે મરોડવા લાગ્યો આછું અંધારું અને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો ધ્રાસકો પડવો એટલે કે ફાળ પડી ગાડી આવશે તો તો જો એમને વિચાર એવો એમને ફાળ પડી કે વેણુનો પગ રેલના પાટાની વચ્ચે ફસાયો છે અને જો ગાડી આવશે તો એવો એ વિચાર કરે છે તે એકદમ રસ્તા તરફ દોડ્યો સવારના વહેલા ફરવા નીકળ્યા નીકળેલા બે શોખીન જુવાના જુવાનોને તેણે આવતા જોયા તેમના એકેયના હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમાં હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લઈ લીધી હતી ગાંડા દોડે તેમ ઝૂમો દોડ્યો એ ભાઈ સાહેબ મારો વે મારો પાડો ઘડી કપાઈ જશે જુઓ પણ એ જુઓ પહેલાં પાટામાં સપડાયો છે જો એની મદદ માગવા જાય છે ઝૂમો પેલા બંને ભાઈઓને કહે છે કે મારા મારો પાડો જે છે તે ફસાઈ ગયો છે સપડાઈ ગયો છે બંને જણાએ જુમાને દેખાડ્યું ત્યાં જોયું કાંઈક કાળું તરફડતું લાગ્યું શું છે મારો વેણું પાડો એવી એવી રીતે કહે છે કે મારો વેણું છે મારો પાડો છે ઓહો જા જા ફાટકવાળા પાસે દોડ તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે એમને કહે છે કે તમે મા બાપ જો ટેકો દો તો એમનો પગ નીકળી જાય અમે તું દોડ દોડ ફાટકવાળાને કહે એમ કહી એ બંને જણાતો ચાલતા થઈ ગયા જુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાય જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છંયું સરખું એ જણાયું નહીં ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો સાકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાયો તેમ હતું નહીં તેણે જોરથી બારણામાં પાટું માર્યું એ કોણ એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો મારું જનાવર કચરાઈ જશે ઝુમો ફાટકવાળા પાસે જાય છે તેમના દરવાજાને પાટું મારી અને ખોલે છે તો અંદરથી અવાજ આવે છે કે કોણ છે તો કહે છે કે એ ચાલો તમે મારી સાથે આવો સિગ્નલ ફેરવી નાખો તમારું મારું જનાવર જે છે તે કચરાઈ જશે ઘેર કોઈ ભાં માણસ નથી બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી દોડો દોડો મારું જનાવર કપાય છે કોણ એવી રીતે બૂમો પાડે છે તો કે જુમો જુમા જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી જુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો તેણે પોતાની લાકડી ફેંકી દીધી યા પરવર દિગાર પરવર દિગાર એટલે કે ઈશ્વર તેણે મોટેથી બૂમ પાડી એટલું બોલીને જુમો એકદમ દોડ્યો વ વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાંફતો પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈને બેઠો વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કહી કર્યું જો વેણું જે છે તે પાટા ઉપર ફસાયો હતો અને એ આખો દિવસનો થાકેલો તડફડિયા મારતો મારતો તે થાકી ગયો હતો અને તે નિરાશ થઈને બેઠો હતો તો ઝૂમો એની ગોદમાં જઈને બેસી ગયો દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો અને એમ કહીને ઝુમો છેક તેના પગ પાસે દોડ્યો દર પરે ટ્રેનના ધબકારા વધ્યા સિસોટી પર સિસોટી થઈ જોશ બંધ ફરતા પૈડા સંભળાયા જુમો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારી તેને પાટાની દૂર ફેંકી દીધો જો પ્રાણી છે છતાં એને કેટલી ભાન છે એને ખબર છે કે હું તો કચડાઈને મરી જ જવાનો છું પણ મારો માલિક જે છે તે મારી સાથે બેસી ગયો છે મરવા માટે તો છે ગાડી નજીક આવી જાય છે તો જે વેણું છે તે જુમાને એક માથું મારે છે અને જુમાને પાટાની બહાર દૂર ફેંકી દે છે વેણું પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું કેડિયું એટલે કે સિવેલું જે વસ્ત્ર પહેર્યું હોય કડિયું છે કેડ સુધી પહોંચે તેવું કસોવાળું કેડિયું તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢાંક ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે કેવી દર્દભરી કહાની છે મિત્રો વેણુ જે પાડો જે છે તે જુમાને અતિશય વહેલો હતો એમનો ખાસ મિત્ર હતો તો એ વેણું જે છે તે રેલની નીચે ટ્રેનની નીચે કચડાઈ ગયો છે અને તે મૃત્યુ પામ્યો છે તેમના છૂટાછવાયા થોડાક ભાગ જે હતા એ એને મળેલા પણ જુમો સાવ એકલો પડી ગયો છે અને એમને એક માનીતો પથ્થર જે એમ લાગે કે અમારો વેણું છે રોજે સવારે એમના માથે ફૂલ ચઢાવી અને ત્રણ વખત વેણું વેણું એમ બોલી પોતાના પાડાને બૂમ મારી અને ત્યારથી ચાલ્યો જાય છે તો આ કહાની ઉપરથી આપણને શું શીખવા મળે છે બોધકથા છે તો આ બોધકથા ઉપરથી આપણને એવું શીખવા મળે છે કે આપણે ગમે તે મિત્ર ધારીએ મિત્રતા છેક સુધી નિભાવવી ક્યારેય કોઈનું ખરાબ ઇચ્છવું નહીં અને ક્યારેય કોઈનું ખરાબ કરવું નહીં તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મજા આવી આ પાઠમાં મને પણ ખૂબ મજા આવી મને એવું છે કે તમને પણ ખૂબ જ મજા આવી હશે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ જુમો ભિસ્તી એ તમે હજુ એક વખત વાંચી લેજો ખૂબ સરસ પાઠ છે અને એમનું જે સ્વાધ્યાય જે છે તે સ્વાધ્યાય પોથીની અંદર સુંદર અને સારા અક્ષર અક્ષરો કરી અને પૂર્ણ કરવાનું છે હું તમને સ્વાધ્યાય પોતીના ફોટા સાથે મોકલાવીશ એ તમારે પૂરું કરવાનું રહેશે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો